સ્વાગત છે અને હું છું જૈની. બીજો નાયકી વાહક વિના સમાચારો પર તો પાલજ કેમ્પસ ખાતે આઈઆઈટી ગાંધીનગરમાં શનિવારના રોજ 7મો કોન્વોકેશન સમારોહ યોજવામાં આવ્યો હતો. કોન્વોકેશનમાં 328 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. તો આ પ્રસંગે યંગ ઇન્ડિયાના ચેરપર્સન અનુવાગા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પાલજ કેમ્પસ ખાતે આઈઆઈટી ગાંધીનગરમાં શનિવારના રોજ 7 કોન્વોકેશન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કોન્વોકેશનમાં 328 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. તો શનિવારે બોર્ડની મીટિંગ મળી હતી, જેમાં નિર્ણય લેવાયો હતો કે રાજ્ય બહારના વિદ્યાર્થીઓ અહીં આવીને જ્ઞાન લઈ શકે છે અને પ્રોજેક્ટ્સ બનાવી શકે છે. તે માટે આઈઆઈટી ગાંધીનગરમાં વ્યવસ્થા કરવામાં આવશે. આઈઆઈટી ગાંધીનગરના 7મા કોન્વોકેશનમાં બીટેક, એમટેક, એમએસસી, એમએ, પીએચડી જેવી અલગ અલગ ફિલ્ડમાં કુલ 328 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. તો આ પ્રસંગે ગોલ્ડ મેડલ હાંસલ કરનાર વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ જણાઈ રહ્યા હતા અને મીડિયા સમક્ષ તેમની ખુશી વ્યક્ત કરી હતી. મેરા નામ હૈ આયત્રી સિંઘા. મેં વેસ્ટ બંગાલ સે હું, પશ્ચિમ બંગાલ. ઓર આજ મુજકો કોન્વોકેશન મેં, 7th કોન્વોકેશન મેં મુજે એક તો ગોલ્ડ મેડલ મિલા હૈ જો ઇન્સ્ટિટ્યૂટ કા ઓર સે. ઇન્સ્ટિટ્યૂટ ને યે ગોલ્ડ મેડલ મુજે મેરા સ્ટ્રીમ મેં હાઈએસ્ટ સીપીઆઈ લાને કે લિયે દિયા હૈ. ઓર દૂસરા એક મેડલ મિલા હૈ જો જો એક એવોર્ડ હૈ, તો વો એવોર્ડ મિલા હૈ કી ઓલ ઓવર એમએસસી મેં રિસર્ચ મેં આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ કે લિયે. સો યે સબ ચીજ મેરા લિયે બહોત ઇમ્પોર્ટન્ટ હૈ. ઇનફેક્ટ મેં સોચી ભી નહીં થી કી ઇન્સ્ટિટ્યૂટ મુજે ઇસ લેવલ પે નોમિનેટ કરેગા. તો ઓબ્વિયસલી આફ્ટર મતલબ બહોત જ્યાદા બહોત દિન તક મહેનત કરને કે બાદ યે એક એક ટાઈમ જબ હમ લોગ કુછ મિલતા હૈ હમ લોગો, તો વો દિન હમ લોગો કા લિયે બહોત મેમોરેબલ હોતા હૈ. સબ કે લિયે પેરેન્ટ્સ, ઇન્સ્ટિટ્યૂટ, ટીચર્સ, જો ભી એફોર્ટ દિયે હૈ, સબ એફોર્ટ એકચ્યુઅલી મેં જબ ફાઇનલી જાકે વો એક સ્ટેજ લેતા હૈ, તો વો બહોત હી ખુશી કા બાત હૈ. ઓર ઇન્સ્ટિટ્યૂટ કે લિયે મેં યે કહુંગી કી હમ લોગ કા ઇન્સ્ટિટ્યૂટ પહેલા તો બાત હૈ કી બહોત સપોર્ટિવ હૈ. જબ મેં પહેલે આઈ થી તબ બહોત નર્વસ થી, બટ યહાં પે આકે યહાં પે જો હમ લોગ કા પ્રોફેસર્સ હૈ, જો ઓર સ્ટુડન્ટ્સ હૈ, જો ભી મતલબ બહોત સપોર્ટિવ હૈ, સબ કોઈ બહોત ફ્રેન્ક હૈ. જો હમ લોગો ક્યા હોતા હૈ કી હમ લોગ જબ કુછ પ્રોબ્લેમ ઓકર હોતા હૈ, તબ હમ લોગ જાકે સીધા ટીચર સે યા કોઈ ઓર સ્ટુડન્ટ સે કન્સલ્ટ કરતે હૈ, ઓર પીએચડી સ્ટુડન્ટ્સ જો ભી હૈ, તો સબ કોઈ બહોત સપોર્ટિવ હૈ. તો ઇન્સ્ટિટ્યૂટ તો મેઇન હૈ હમ લોગ કા લિયે, કી જો ભી સક્સેસ હૈ સબ કુછ ઇન્સ્ટિટ્યૂટ કા વજહ સે હી. હમ લોગ કા ટીચર્સ બહોત હી હમ લોગ કો હેલ્પ કિયે હૈ. રિસર્ચ મેં જો મુજે મેડલ મિલા હૈ, આઈ થિંક મેં એક મતલબ પ્રોફેસર્સ કા અંડર મેં કામ કી, ઉન લોગો કા જો અપના વ્યૂઝ હૈ ઉસકો ફોલો અપ કી, ઓર ઉસી કે વજહ સે મુજે આજ યે સક્સેસ મિલા. હા, આગે કા મેં તો સોચી હું કી પીએચડી કરના હૈ, માસ્ટર્સ કમ્પ્લીટ કી હું, ઓર અભી વહી મતલબ જર્ની ચાલુ હૈ કી વિદિન કન્ટ્રી, આઉટ ઓફ કન્ટ્રી યે મેરા લિયે મેટર નહીં કરતા હૈ. મેટર કરતા હૈ કી એક અચ્છા ફિલ્ડ મેં રિસર્ચ કરો, એક અચ્છા એસા આઉટપુટ લાઓ જો ઇન્ડિયા કો આગે લે જા સકે. સો મેરે લિયે યહી સબસે ફર્સ્ટ મતલબ ચોઇસ હૈ, ક્યુંકી મેં સોચતી હું કી મેં ઇન્ડિયા કો અપના રિસર્ચ સે યા અપના ઇસ ચીજ સે ઇન્ડિયા કો સર્વ કર સકુંગી. સો યહી મેરા મોટિવ હૈ. તો અહીંના ડાયરેક્ટર સુધીર કે જૈને જણાવ્યું હતું કે અભિનંદન પાઠવ્યા. સુધીર કે જૈને તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને આઈઆઈટી ગાંધીનગરના 10 વર્ષના સફર વિશે વાત કરી હતી. તો આ પ્રસંગે ઉપસ્થિત રહેલા યંગ ઇન્ડિયાના ચેરપર્સન અનુવાગે પણ પોતાના વાસ્તવિક જીવનમાંથી પ્રેરણા મળે તે હેતુથી વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા અને પોતાના જીવનના યાદગાર પ્રસંગોને વર્ણવ્યા હતા. તેમણે તેમની લાઈફમાં મળેલા પડકારોનો સામનો કેવી રીતે કર્યો તે પણ જણાવ્યું હતું. 10 સાલ હો ગયા આઈઆઈટી કો, 2008 મેં શરૂ કિયા, 2012 મેં પહેલા કન્વોકેશન હુઆ, અભી યે 2018 મેં 7મા કન્વોકેશન હુઆ હૈ. ઓર સ્ટુડન્ટ્સ બડા અચ્છા કર રહે હૈ, નિકલને કે બાદ કાફી નામ કમા રહે હૈ, ઓર હમ લોગો કો ટીચર્સ કો સબકો બહોત હી સંતોષજનક પરિણામ દે રહે હૈ. ઓર કન્વોકેશન હમારે લિયે એક સેલિબ્રેશન કા માહોલ હૈ, ઉનકી સફળતા કે ઉપર હમ લોગો કો બહોત ખુશી હૈ. તો યે વો મોકા હૈ, પઢાઈ કરતે હૈ. હમારે યહાં ઇન્જિનિયરિંગ હોતી હૈ, ઇન્જિનિયરિંગ મેં 6 બ્રાન્ચ હૈ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, મેકેનિકલ, કમ્પ્યુટર સાયન્સ, કેમિકલ, મેટલર્જી. ઉસકે અલાવા હમારે યહાં સાયન્સીસ હોતી હૈ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથમેટિક્સ, ફિર કોગ્નિટિવ સાયન્સ એક બડા અચ્છા પ્રોગ્રામ હૈ હમારે યહાં, જિસમે
कॉग्निशन के ऊपर स्टडी करते हैं, और एक मास्टर ऑफ आर्ट्स का प्रोग्राम है एमए, और हम लोग बीटेक भी देते हैं, एमटेक भी देते हैं, पीएचडी भी देते हैं, और एक तरह से आप कहें कि हमारे इंजीनियरिंग भी है, साइंसेज भी हैं, और लिबरल आर्ट्स या ह्यूमैनिटीज सोशल साइंसेज भी। इस साल से शुरू किया है, अभी कल ही बोर्ड ने अप्रूव किया है कि हमारे जो बीटेक के स्टूडेंट्स होते हैं वो कई बार इंजीनियरिंग करने आते हैं लेकिन उनकी दिलचस्पी मैथमेटिक्स में ज़्यादा होती है या फिजिक्स में ज़्यादा होती है या केमिस्ट्री में ज़्यादा होती है, तो उनको ये ऑप्शन रहेगा कि वो बीटेक और एमएससी दो डिग्री एक साथ ले सकें, और उसके लिए उनको एक साल एक्स्ट्रा लगाना पड़ेगा। सो चार साल की जगह पाँच साल में निकलेंगे और दो डिग्री मिलेगी, एक बीटेक की मिलेगी और एक एमएससी की मिलेगी, उससे उनको फील्ड स्विच करने में सुविधा रहेगी, और उसके बाद वो अगर कहीं पीएचडी करना चाहते हैं मैथमेटिक्स में या फिजिक्स में तो एडमिशन वगैरह भी आसान से मिलेगा। हल्लो आदा, आपने पहली बार क्या कहना चाहोगी? हूँ तो रातना काले आवी छू, पण जेवी इयां आवी तो फर्स्ट ऑफ ऑल द कैम्पस मुझे बहुत अच्छा लगा, घणुज ब्यूटिफुली डिजाइन कैम्पस छे। देन आई मेट द डीन डॉक्टर जैन ને એવનના જે બધા આઈડિયાઝ છે તો મને ઘણા જ ગમ્યા। એક તો ડિગ્રી તો દરેક યુનિવર્સિટી આપે છે, બટ હી સેઝ કે એક સારું હ્યુમન બિઈંગ થવાનું ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ધ ડિગ્રીઝ, ધેન કમ્સ ધ ડિગ્રી। મને આ ફિલોસોફી ઘણી ગમે છે। બીજું સોશિયલ વર્ક એન્કરેજ કરે છે, કેટલા સ્કૂલના બચ્ચાઓ, ગરીબ મ્યુનિસિપલ સ્કૂલના બચ્ચાઓ મેં ઉપર એક જોય લેબોરેટરી, તો બીજી બધી કેમ બધી ચીજો બનાવવાની ટીચર્સને શીખવે છે, સ્ટુડન્ટ્સને શીખવે છે। પછી હું એ લોકોના કન્સ્ટ્રક્શન સાઇટ પર ગઈ તો ધે ઇન્સિસ્ટ કે જો વર્કર્સ આ કામ કરે છે તેને માટે બે નેસેસિટીઝ, એક ઘર, સેનિટેશન, બાથરૂમ થવું જ જોઈએ, અને તે ગવર્મેન્ટના એમ્પ્લોઈઝ છે કે પ્રાઇવેટ બી નથી, પણ તો બી દે સી ટુ ઇટ। ને મેં ખુદ જોયું કે કન્સ્ટ્રક્શન વર્કર્સને માટે ઘર બનાવેલું છે, મિનિમમ બટ બનાવેલું છે। બીજું મોસ્ટ ઓફ ધ ખર્ચા ગવર્મેન્ટ ગિવ્સ બિલ્ડિંગ એટ, બટ હી ઇઝ બીન એબલ ટુ ગેટ અ લોટ ઓફ ડોનર્સ હુ ગીવ ફ્રોમ સ્મોલ ટુ બિગ અમાઉન્ટ ફોર ટોપિંગ ઇનોવેશન, ફોર ડુઈંગ સમથિંગ અનયુઝઅલ। સો આઈ લાઈક હિઝ એટિટ્યૂડ એન્ડ હી ઇઝ એબલ ટુ એટ્રેક્ટ હરેક જાતના લોકોને એક મેગ્નેટની માફક લોકો જો અહીંયા વન્સ એટ્રેક્ટ થઈ જાય છે પછી મને લાગે છે એ લોકો ઇઝીલી જઈ નથી શકતા, એ લોકોને ગમે છે। આઈ મેટ અ ફ્રેન્ચ જેન્ટલમેન હુ લાઈક બીંગ યર, હેવ મેટ પીપલ લાઈક દેટ। કેમેરામેન દિવાન ચૌધરી સાથે શિવમ મેવાડા, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદમાં છારાનગર વિસ્તારમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે મધરાતે સર્જાયો દંગલ। દંગલમાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ પોલીસ કર્મીઓ ગવા હતા, જ્યારે પોલીસના દમનમાં મહિલાઓ સહિત બે ડઝન લોકોને નાની મોટી ઇજાઓ થઈ હતી। પોલીસે સ્થાનિકો વિરુદ્ધ રાઉટિંગ અને પોલીસ કાર્યવાહીમાં રૂકાવટ ઉભી કરવાનો ગુનો નોંધી 29 લોકોની ધરપકડ કરી હતી। સરદારનગરના છારાનગરમાં સ્થાનિક પોલીસ અને લોકો વચ્ચે લોહિયાર ઘર્ષણ સર્જાયું હતું। મધરાતે સર્જાયેલા દંગલમાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ પોલીસ કર્મીઓ ગવાહ હતા, જ્યારે પોલીસના દમનમાં મહિલાઓ સહિત બે ડઝન લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી। પોલીસે સ્થાનિકો વિરુદ્ધ રાઉટિંગ અને પોલીસ કાર્યવાહીમાં રૂકાવટ ઉભી કરવાનો ગુનો નોંધી 29 લોકોની ધરપકડ કરી હતી। બીજી તરફ સ્થાનિક લોકોએ પોલીસ પર ઘરમાં ઘૂસીને માર મારવાનો અને નિંદ્રાધીન લોકોને પકડીને ધરપકડ કરી હોવાનો આરોપ લગાવ્યો હતો। રાતે બનેલી ઘટનાની વાત સવાર સુધીમાં આગની જેમ વિસ્તારમાં ફેલાઈ જતા મોટી સંખ્યામાં લોકો સરદારનગર પોલીસ સ્ટેશન ધસી આવ્યા હતા અને પોલીસ સ્થાનિક આગેવાનો સહિત તંત્રનો હુર્યો બોલાવ્યો હતો।
છારાનગર ના લિસ્ટેડ બુટલેગર જયપાલ ઇન્દ્રેકર અને પીએસઆઈડી કે મોરી અને ટીમ વચ્ચે ઘર્ષણ સર્જાતા પોલીસના આક્ષેપ પ્રમાણે 185 લોકો હાથમાં પાઇપ દંડા બેઝબોલની સ્ટીક સહિતના હથિયારો લઈ ધસી આવ્યા હતા અને પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો, જેમાં પીએસઆઈડી કે મોરી, એક એસઆરપીના જવાન સહિત 3 પોલીસ કર્મીઓ ઘવાયા હતા. જ્યારે લોકોનો આરોપ છે કે રાત્રે પોલીસ સર્ચના નામે લોકોના ઘરમાં ઘૂસી લોકોને માર મારવા લાગ્યા હતા અને કેટલાક લોકોને ઉઠાવીને લઈ ગયા હતા. પોલીસે આ કાર્યવાહી દરમિયાન રોડ પર પાર્ક કરેલી કાર, ટુ વ્હીલર સહિતના વાહનોમાં તોડફોડ કરી હતી. પોલીસે કરેલા બળ પ્રયોગમાં મહિલા સહિત 29 લોકોને ઇજા થતા કેટલાકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પોલીસે ઘાયલો સહિત ટોળા વિરુદ્ધ રાઉટિંગ અને પોલીસ કાર્યવાહીમાં રૂકાવટનો ગુનો નોંધીને 29 લોકોની ધરપકડ કરી હતી. તમારું નામ શું છે? લક્ષ્મીબેન. લક્ષ્મીબેન, આજે બનાવ બન્યો અને પોલીસે જે આવી રીતના દમન ગુજાર્યું છે, શું કઈ રીતે નુકસાન થયું તમારું? અમે ઊંઘેલા હતા સાહેબ, મારી 4-6 પુત્રીઓ છે, આ છોકરીઓને લઈને ઊંઘેલી, મારા છોકરા 2 મરી ગયા છે લાલ, આ છોકરા અનાથ છે, હું દાદી એના ઘેરે જ રહું છું અને ઘરમાં પોલીસ વાળા આવ્યા તો તોડફાડ કરીને અંદર ઘૂસી ગયા. પહેલા દરવાજો તોડી નાખ્યો, દરવાજો તોડીને પછી અંદર ઘૂસી ગયા, અંદર ઘૂસીને બધું નુકસાન કર્યું. હું વચમાં પડી તો મને મારવા પડી ગયા. મારી છોડી હતી, મેં આ લોકોને જીવ બચાવવા માટે આ લોકોને કાઢી દીધા. મેં કહ્યું તમે ભાગી જાઓ બેટા, તમને મારશે પોલીસ વાળા. એટલું સાહેબ, નુકસાન મારું ફ્રીજ, વોશિંગ મશીન, પછી તિજોરી અને કબાટ, એ બધા ટીવી, આ બધું મારું નુકસાન કર્યું. બારીઓ તોડી નાખી, આ દરવાજા ની આ તોડી નાખ્યા, જો કાચ તોડી નાખ્યા, આ બધું તોડી ફાડી. ખબર જ નહીં, અમે ઊંઘેલા હતા સાહેબ, અમને કોઈ આ બાબત ની અમને ખબર જ નહીં, અમે ઊંઘેલા, અમને શી ખબર હોય. કોઈ કાયદા વગર, કઈ કશું કર્યા વગર પોલીસે ડાયરેક્ટ સીધું આવીને અમારા ઘરમાં સજા આપો સાહેબ, અમે કઈ કર્યું હોય તો અમને સજા આપો. અરે અમે કશું કર્યું નહીં તો અમે વગર સજા કેમ ના કાપીએ? તો આ સર કેટલાક બીજા કોઈ ઘરોના પણ તોડવામાં આવ્યા છે અને નુકસાન કરવામાં આવ્યું છે? પોલીસ જ હતા, પોલીસ જ હતા. બીજા કુબેરનગર અને છારાનગરમાં ધમધમી રહેલા દારૂ જુગારના અડ્ડા પર દરોડા પાડવા તેમજ પેટ્રોલિંગ કરવા માટે નીકળેલા સરદારનગર પોલીસ સ્ટેશનના સ્ટાફ પીએસઆઈ ડી કે મોરી તેમની ટીમ ઉપર શનિ ગારંગે સહિત કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. આ ઘટના બાદ 1000 કરતા વધુ પોલીસ કર્મચારીઓએ છારાનગરમાં કોમ્બિંગ શરૂ કર્યું હતું અને લોકોના વાહનોને તોડફોડ કર્યા હતા. છારા સમાજના કેટલાક લોકો પર લાઠીચાર્જ પણ કર્યો હતો. પોલીસે લોકોના ઘરમાં ઘૂસીને મહિલાઓ અને બાળકો સહિત લોકો પર લાઠીઓ વરસાવી હતી. આ ઘટનામાં પોલીસે 3 વકીલ, 1 સ્ટેજ કલાકાર અને પ્રેસ ફોટોગ્રાફર, ફોટો જર્નાલિસ્ટ પ્રવીણ ઇન્દ્રેકર સહિત 29 લોકોની અટકાયત કરી હતી. ધરપકડ કરાયેલા તમામ લોકો પર પોલીસે લાઠીચાર્જ કરીને ઢોરમાર માર્યો હતો. પોલીસ અને છારા સમાજના લોકો વચ્ચે થયેલા ઘર્ષણના પગલે છારાનગર અને કુબેરનગરને પોલીસ છાવણીમાં ફેરવાયો હતો. તો બીજી તરફ ધરપકડ કરાયેલા તમામ લોકોને છોડવા માટે સમાજના લોકોએ પોલીસ સરદારનગર સ્ટેશનને ઘેરી લીધું હતું. સાહેબ, એક સામાન્ય બાબત બનેલી, જેની અંદર એક 2 છોકરાઓ જે હતા, એ 2 છોકરાઓને એમની સાથે પીએસઆઈનો કોઈ ઝઘડો થયેલો અને પીએસઆઈને ઈગો હર્ટ થયો કે ભાઈ છારાનગરના છોકરા મારી સામે કેવી રીતે બોલી શકે એમ. એ ઈગો હર્ટના કારણે એમણે આખું પ્લાન કર્યું અને એક માસ જે અસોલ્ટ કહેવાય, માસિસને કેવી રીતે મારવા અને ડર કેવી રીતે પેદા કરવો એમની અંદર, કે જેથી એ લોકો ક્યારે અન્યાય થતો હોય તો એ લોકો બોલી ન શકે, એના માટે આખું એક ડિઝાઇન કરવામાં આવ્યું અને બધાએ અહીંયા આગળ આવી છારાનગરમાં આવીને અને એ લોકોએ લોકોને માર્યા, ઘરમાંથી બધાને માર્યા, બધા જેટલા વાહનો હતા એ બધા તોડી નાખ્યા. મારી ગાડી પણ તોડી છે અને મારા સાસુજીને જે પેરેલાઇઝ છે, રાઈટ સાઈડ જે છે એમની પેરેલાઇઝ છે, એમને હાથમાં ઉઠાઈને ફેંકી દીધા અને અહીંયા ફેંકતી મારી અત્યારે આખો એમનો ચહેરો સૂજેલો છે. આ ખાલી મારા નજરની સામેની ઘટના છે. મારી સાળીને પણ માર્યા, મારી વાઇફને પણ માર્યા અને મારું ભાણી હોય તો એમને પણ માર્યા, ઇન્ક્લુડિંગ મને પણ. મને પાછળની સાઈડમાં ખાસી બધી વાગેલી છે. મેં કોઈ ફરિયાદ નથી કરી, આઈ અન્ડરસ્ટેન્ડ એમનો જ ગુસ્સો છે, પણ પછી જે એમને આખા છારાનગરના જે તો લોકો છે ઘરની અંદર ઘૂસી ઘૂસીને જે એમને માર્યા છે, દેટ ઇઝ રોંગ. કારણ કે કાયદો જે આ લોકો જાળવા માટેની એમને જે જવાબદારી આપી છે સરકારે, એ કાયદો કે જાળવી નથી રહ્યા, આ કાયદાને તોડી રહ્યા છે અને લોકોને મારી રહ્યા છે. માત્ર ને માત્ર કારણ એટલું છે કે જે રીતે આખા દેશની અંદર ડરનું એક પોલિટિક્સ જે પેદા થઈ છે, એક્ઝેક્ટલી એ પ્રકારની જે ડરની જે પોલિટિક્સ છે, ફિયર જે પોલિટિક્સ છે, એ ફિયર પોલિટિક્સ છારાનગરની અંદર પણ રમવામાં આવી છે અને એ લોકો સક્સેસફુલ પણ થયા છે. પણ છારાનગરના લોકો
કે ભારતના જે 6 કરોડ વિચરતી ને વિમુખ જનજાતિના લોકો છે એ બધા આખા દેશની અંદર આનો બળવો કરશે. અને 2019 અંદર અમે બતાવીશું કે તમે મોબ લિંચિંગની જગ્યાએ જ્યારે પોલીસ લિંચિંગ કરો છો તો એનું પરિણામ શું આવે છે. સરદારનગર પોલીસે કે કોઈ પણ પોલીસે અમારી ફરિયાદ લીધી નથી. જ્યારે અમારા લોકો 4 લોકો જેમને મારેલા એ લોકો જ્યારે સિવિલ હોસ્પિટલમાં ફરિયાદ કરવા માટે ગયા તો એમને ત્યાંથી પોલીસે અહીંયા ઉઠાવી લાવી છે. શા માટે ઉઠાવી લાવી છે અમને ખબર નથી. એટલે હવે અમને એવું લાગે છે કે કોર્ટ એકમાત્ર અમારી પાસે રસ્તો બચ્યો છે કે જ્યાં જઈને અમે લોકો ફરિયાદ કરીશું. એટલે જેટલા લોકોને લાગી છે બધા આવ્યા છે એ બધા જઈને ફરિયાદ કરશે પોલીસની વિરુદ્ધ. પોલીસ સ્ટેશનની બહાર ભારે સૂત્રોચ્ચાર અને બેભસ્ત ગાડો સાથે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. પોલીસ બપોરે 3 કલાક બાદ ધરપકડ કરાયેલા તમામ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. પોલીસે તમામ લોકોને હદે માર્યા છે કે જ્યારે તેમને હોસ્પિટલમાં લઈ જવા માટે પોલીસ વાનમાં બેસાડ્યા ત્યારે તેઓ સરખી રીતે ચાલી પણ નહોતા શકતા તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જ્યારે વકીલને પણ માર મારવામાં આવતા તમામ વરિષ્ઠ વકીલો સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે ભેગા થયા હતા અને ઉચ્ચ અધિકારીઓને આ બાબતે કાયદાકીય પગલાં લેવા જાણ કરાઈ હતી. મેટ્રો બાર એસોસિએશન દ્વારા સોમવારે આ બાબતે વિરોધ પ્રદર્શિત કરવાનું જણાવ્યું હતું. પેલા સાહેબ, ખાસ જે પ્રકારે ગઈકાલે સરદારનગર અને છારાનગરમાં જે પોલીસ અને તેના સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું, શું આખો મામલો હતો અને આગળની કાર્યવાહી શું રહેશે? જે પ્રકારની બનાવની માહિતી મળેલ છે તે પ્રમાણે 2 વેપારી મિત્રોને જબરદસ્તીથી દુકાન બંધ કરાવવા માટેની પોલીસ અને 2 વેપારી મિત્રો વચ્ચે ચકચાર થોડી ગરમાગરમી થઈ હતી ઉગ્ર, અને તેના પરિણામે સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી અને અમલદારો યેન કેન પ્રકારે તેનો વળતો હુમલો કરવા માટે નિર્દોષ નાગરિકોની માલ મિલકતને વાહનોને નુકસાન કરેલ છે, અને જે પણ એનો અટકાવવા માટે અથવા કંઈ પણ પ્રકારની પૂછપરછ કરવા માટેનો પ્રયત્ન કરેલ તેવા નિર્દોષ નાગરિકોને માર મારેલ છે તેવી જે ઘટના બનેલ છે તેવા બનાવને આ ઇશ્કારા હુમલાને સખત શબ્દોમાં સૌપ્રથમ વખોડી કાઢવામાં આવે છે. ખાસ કરીને ગુજરાતની અંદર મેટ્રો કોર્ટમાં પ્રેક્ટિસ કરતા શ્રી મનોજ તમાય છે, જે આ છારાનગર સમાજના પ્રમુખ છે અને એક સિનિયર ધારાશાસ્ત્રી છે, અને તેમના જે 2 બાળકો જે ધારાશાસ્ત્રીઓ છે તેમના ઉપર જે ઇશ્કારો હુમલો થયો છે અને તેમને ખોટી રીતે કેસની અંદર સંડોવી દેવામાં આવેલ છે કોઈ પણ પ્રકારના વાંક ગુના વગર, તેને ગુજરાતની બાર કાઉન્સિલ તરફથી વખોડી કાઢવામાં આવે છે. આવનાર સમયની અંદર તાકીદે આ ધારાશાસ્ત્રીઓને નિર્દોષ પુરવાર કરવા માટે, આ ધારાશાસ્ત્રી પર ખોટા કેસો તાકીદે પાછા ખેંચી લેવા માટે, અને નાગરિકોને થયેલ નુકસાન અને આ વકીલ મિત્રોને થયેલ નુકસાન મેળવવા માટે કાર્યવાહી કરવામાં આવશે. આજે બપોરે એસોસિએશનની તાકીદે મિટિંગ બોલાવવામાં આવશે અને જવાબદાર અધિકારીઓને અને જવાબદાર કર્મચારીઓને તાકીદે સસ્પેન્ડ કરવા માટે જે પણ પગલાં ભરવા પડશે તે ધારાશાસ્ત્રી મિત્રો અને એસોસિએશન તરફથી લેવામાં આવશે. અત્યાર સુધી સિવિલ હોસ્પિટલની સારવાર બાદ 29 પૈકી 25 લોકોને પોલીસ બંદોબસ્ત સાથે શાહીબાગ પોલીસ સ્ટેડિયમની સામે રહેતા મેજિસ્ટ્રેટના ઘરે હાજર કરવામાં આવ્યા હતા. મોડી રાત્રે 11 કલાકથી લઈને સવારે 4 કલાક સુધી સુનાવણી ચાલી હતી. તમામ લોકોને મેજિસ્ટ્રેટ સમક્ષ જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ અશોક યાદવ, પોલીસ ઇન્સ્પેક્ટર આર એન વિરાણી, પીએસઆઈ ડી કે મોરી અને મહિલા પીએસઆઈ સહિત કેટલાક પોલીસ કર્મચારીઓ વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. કેટલાક લોકોએ ફરિયાદમાં એવા આક્ષેપ કર્યા છે કે જ્યારે તેમને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા ત્યારે પણ તેમના પર દમન ગુજારવામાં આવ્યું હતું. લોકઅપમાં પણ જતા સમયે તેમને પીઠ પર લાત મારવામાં આવી હતી. ધરપકડ કરાયેલા 25 લોકોને સેન્ટ્રલ જેલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યારે 4 લોકોની તબિયત ખરાબ હોવાથી તેઓ હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનામાં મોડી રાત્રે 200 કરતા પણ વધુ વકીલો પણ મેજિસ્ટ્રેટના ઘરે હાજર હતા. તો બીજી તરફ પીએસઆઈ ડી કે મોરી પર હુમલો કરવા માટેની તેમની કારમાં ભરેલો ગ્લાસ મૂકવાની ઘટના પૂર્વ આયોજિત કાવતરું હોય તેવું પોલીસ અધિકારીઓ માની રહ્યા છે. જોઈન્ટ કમિશનર અશોક યાદવે જણાવ્યું છે કે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. કેમેરામેન ગુજરાતસિંહ સાથે રેખા ભદૌરિયા, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ શહેરના છારાનગરમાં ગુરુવારની મોડી રાત્રે પોલીસ અને છારા સમાજના લોકો વચ્ચે થયેલા ઘર્ષણના મામલે અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પીડિતોની મુલાકાત લીધી હતી અને આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. અમદાવાદ શહેરના છારાનગરમાં ગુરુવારની મોડી રાત્રે પોલીસ અને છારા સમાજના લોકો વચ્ચે થયેલા ઘર્ષણના મામલે ધરપકડ કરાયેલા 25 લોકોને
મોડી રાત્રે મેજિસ્ટ્રેટના ઘરે બંદોબસ્ત સાથે હાજર કરવામાં આવ્યા હતા. તમામ આરોપીઓએ મેજિસ્ટ્રેટ સમક્ષ જોઈન્ટ કમિશનર અશોક યાદવ, સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર એન વિરાણી, ઇજાગ્રસ્ત પીએસઆઈ ડી કે મોરી અને એક મહિલા પીએસઆઈ સહિત પોલીસ કર્મચારીઓ વિરુદ્ધમાં ઢોરમાર માર્યો હોવાની ફરિયાદ કરી છે, જેને લઈને અપક્ષના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પીડિતોની મુલાકાત લીધી હતી અને આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. કેમેરામેન ગજેન્દ્રસિંઘ સાથે રેખા ભદુરિયાને ગુજરાત ન્યૂઝ અમદાવાદ. અમદાવાદના મેમનગરની પ્રખ્યાત વિજય પાણીપુરી ઉપર એએમસી હેલ્થ ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી. તપાસ કરતા પાણીપુરીમાં વપરાતા બટાકા સડેલા નીકળ્યા હતા, જે ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. મેમનગરમાં એએમસી હેલ્થ ટીમે વિજય પાણીપુરી પર રેડ પાડી હતી, જેમાં સડેલા બટાકા વપરાતા દ્રશ્યો સામે આવ્યા છે. પાણીપુરીમાં સડેલા બટાકા જોઈ એએમસીના સભ્યોમાં તેમજ ત્યાં પાણીપુરી ખાતા તમામ સભ્યોમાં રોષ જોવા મળ્યો હતો. આવા સડેલા બટાકા માનવીના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. આ પાણીપુરી ખાવાથી માનવીની તબિયત કથળી શકે છે, જેથી એએમસી હેલ્થ ટીમે આ પાણીપુરીને લારી બંધ કરાવી છે. બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. બુલેટિનમાં આ સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનું નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બાળકને એક માતા અને પિતાના પ્રેમની સાથે સાથે શિક્ષકના શિક્ષણની પણ જરૂરત હોય છે. બાળક માટે માતા અને શિક્ષક બંને જીવનના પથદર્શક છે, પરંતુ બાળકને ભણતર ક્યાં સારું મળશે તેવો સવાલ જરૂરથી ઊભો થાય છે. તો સમસ્યાનો ઉકેલ છે તપોવન સંસ્કાર પીઠ, જે જૈનોના બાળકો માટે છે સૌથી શ્રેષ્ઠ, જ્યાં ભણતરની સાથે સાથે દરેક એક્ટિવિટીથી બાળકને માહિતગાર કરાય છે. સ્કેટિંગ હોય કે પછી વોલીબોલ, જુડો હોય, કરાટે કે પછી બોક્સિંગ, બધી જ એક્ટિવિટી તપોવન સંસ્કાર પીઠમાં થાય છે. સાથે સાથે બાળકને શિક્ષણની સાથે ધર્મથી પણ વાકેફ કરાય છે. તો જૈન બાળકોના શિક્ષણ માટે છે સૌથી બેસ્ટ યુગ પ્રધાન આચાર્ય સંપરમ પૂજ્ય પન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન સંસ્કાર પીઠ. તપોવન સંસ્કાર પીઠ, અમિયાપુર, તપોવન સર્કલ, સાબરમતી ગાંધીનગર હાઈવે, સુગઢ, તાલુકો, જિલ્લો ગાંધીનગર, 3824-24. સંપર્ક 7433802178. क्या आप अपने रोजमर्रा खर्चों से कमाई करना चाहते हैं? मोबाइल या डीटीएच रिचार्ज, बिल पेमेंट या आपका मनचाहा काम, शॉपिंग, ट्रैवलिंग या मनी ट्रांसफर? जी हां, आप भी अपना डिजिटल बिजनेस शुरू कर सकते हैं. बनिए हमारे डिजिटल पार्टनर और हमारी ऑनलाइन ट्रेनिंग के माध्यम से अपने ऑनलाइन समय का सदुपयोग करके लाखों कमाना शुरू करें. अपने और अपने परिवार के सपनों को पूरा करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. बरसात गर्मी के होय पछि ठंडी, बारे मास साथा पे गोकुल गरगंटी, गुणवत्ता मा श्रेष्ठ
ઘર ઘરમાં છે સૌથી બેસ્ટ, મેળવો સ્વચ્છ અને પૌષ્ટિક લોટ, નહીં રહે બીજી કોઈ ખોટ, ઉપયોગમાં સરળ અને સફાઈ થાય ચુટકીમાં. ઘરઘરની ગૃહિણીની એક જ પસંદ, ગોકુલ ઘરઘંટી, મહાશક્તિ એસ્ટેટ, વિભાગ 2, LB શાસ્ત્રી રોડ, બાપુનગર, અમદાવાદ. મોબાઈલ નંબર 9824167879. મોબાઈલ નંબર 8347596338. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે, નવરાત્રીમાં શું થશે શું નહીં, મને ગરબા આવડશે કે નહીં? બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂન થી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો. મોબાઈલ નંબર 9793340409. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. વેલકમ બેક. આગળના સમાચારો પર નજર કરીએ તો અમીરગઢ તાલુકાના સરોત્રા રોડ પાસે આવેલી પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં છે, તેમ છતાં વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. આ અંગે તંત્ર વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ કાર્યવાહી ના થતાં લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના સરોત્રા રોડ પર આવેલ પ્રાથમિક શાળામાં કુલ 1-8 ધોરણ સુધીના બાળકો અભ્યાસ કરે છે, અને જેમાં કુલ 8 ઓરડા છે, તેમાંથી 4 ઓરડા જર્જરિત હાલતમાં છે. તેમ છતાં જીવનના જોખમે અભ્યાસ કરતા બાળકો શિક્ષણ લેવા માટે મજબૂર બન્યા છે અને વિદ્યાર્થીઓ માટે મોતની લટકતી તલવાર સમાન છે. ઉલ્લેખનીય છે કે આ ગામ લોકો તથા શાળાના સ્ટાફ પરિવારનું કહેવું છે કે અમે વારંવાર સરકારને આ ઓરડા પાડીને નવીનીકરણ કરવાની રજૂઆત કરેલ છે, પરંતુ અમને કોઈ પણ પ્રકારનો હજુ સુધી જવાબ મળેલ નથી. ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું ખરેખર તંત્ર કોઈ મોટી જાનહાનિ થવાની રાહ જોઈ બેઠું છે કે શું? આ બાબતે ગામ લોકોનું કહેવું છે કે આ જર્જરિત ઓરડાનું નવીનીકરણ જલ્દીથી કરવામાં આવે તેવી અમે સરકારને વિનંતી કરી રહ્યા છીએ, નહીતર અમારા બાળકોને આ જર્જરિત ઓરડા પડી જવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થશે અને તેની તમામ જવાબદારી સરકારની રહેશે, તેવો મીડિયા સમક્ષ હૈયા વરાળ કાઢી હતી. આ રૂમો હાલ બહુ ખંડિત થઈ ગયા છે, અને પટ્ટી પહેલાં જૂના જમાનાનો ટાઈમ હતો, એ ટાઈમે પટ્ટીથી બધા કામો અમુક રમો થયેલા છે. તેથી હવે હાલ બહુ જગ્યાએ પાણી પડે છે, છોકરા બેસી શકતા નથી, અને ભવિષ્ય માટે જો આ જલ્દી તાત્કાલિક રૂમો પાછા નવા ન બને તો છોકરા માટે બહુ તકલીફ રહેશે અને ભય ડરે છે. એ જ મારો કહેવત એ છે. તો જેથી બને એટલો નવા રૂમો બનાવે એ જ મારી ઈચ્છા છે. હીરાભાઈ, હીરાલાલ પ્રતાપજન શાહ. આજરોજ સરોત્રા રોડ પ્રાથમિક શાળાની અંદર ગ્રામજનો વારે ઘડી અમને રજૂઆત કરતા હતા કે ભાઈ આ શાળાનું સમારકામ જલ્દી થાય, કારણ કે જોધપુરી પટ્ટીઓના સમયના રૂમ છે અને લગભગ 1965ની અંદર આ શાળાની સ્થાપના થઈ હતી. એ સમયથી આ રૂમ અત્યારે છે અને ઉપર જોધપુરી પટ્ટી મારેલી છે. વરસાદની ઋતુમાં ખૂબ જ તકલીફ પડે છે. આ માટે 2-3 વાર ત્યાં જાણ કરેલી હતી, પરંતુ મરામતની ગ્રાન્ટ આવતા મરામત કરી અને અમે આજ દિન સુધી આ રૂમનું સમારકામ કરી અને બાળકોને બેસવા લાયક બનાવી જતા હતા. પણ હવે વરસાદની સમસ્યા વારે ઘડી આવવાના કારણે પાણી રૂમની અંદર ભરાઈ રહે છે વરસાદની ઋતુમાં, અને બીજો કે કોઈ પણ વખતે જો કોઈ ભૂકંપ કે એવો અચકો કોઈ આવે મોટો તો કદાચ બાળકોને જાનહાનિનો પણ ભય ઉત્પન્ન થાય એવું જ લાગે છે મને. એટલે અમારી આ રજૂઆત ધ્યાનમાં સાંભળી અને માન્ય સરકારશ્રીને અપીલ છે કે આ માટે તાત્કાલિક ધોરણે અથવા જ્યારે પણ હોય ત્યારે આ બાબતે એ ધ્યાનમાં લઈ અને આ શાળાના રૂમ નવા બને એ માટે હું સરકારશ્રીને વિનંતી કરું છું. મારું નામ પ્રવીણભાઈ સોલંકી. સતીશ રાણા સાથે NS ગુજરાત ન્યૂઝ, અમીરગઢ. ભુજ તાલુકાથી 15 કિલોમીટર દૂર આવેલા કુનરિયા ગામે રાજશાહી સમયના પ્રસિદ્ધ મહારુદ્રાણી જાગીર મંદિરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દર્શન કર્યા હતા. આ મંદિરની બાજુમાં કચ્છના સૌથી મોટા રુદ્ર માતા ડેમ સાઇટ પાસે રાજ્યકક્ષાના 69 મા વન મહોત્સવ નિમિત્તે ભવ્ય રક્ષક વનનું લોકાર્પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. કિલોમીટર દૂર આવેલા કુનરિયા ગામ રાજાશાહી સમયના પ્રસિદ્ધ મહારુદ્રાણી જાગીર મંદિર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દર્શન કર્યા હતા. આ મંદિરની બાજુમાં કચ્છમાં સૌથી મોટા
રુદ્રમાતા ડેમ સાઇટ પાસે રાજ્યકક્ષાના 69મા વન મહોત્સવ નિમિત્તે એક ભવ્ય રક્ષક વનનું લોકાર્પણ પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. આમ કચ્છવાસીઓને સુંદર ડેમ, રુદ્રાણી જાગીર મંદિર, દેવીસર તળાવ તો હરવા ફરવા માટે હતા, એમાં રક્ષક વનનો ઉમેરો થયો છે. 300 વર્ષ જૂનું મહારુદ્રાણી જાગીર મંદિર 200 એકર જમીનમાં વિસ્તરેલું છે. આ મંદિરમાં મુખ્યતર મંદિર આશાપુરામાં, રવેચીમાં, રુદ્રાણીમાં અને મોમાઈમાંની મૂર્તિઓ છે, જેમાં શ્રાવણ સુદ 8મના કચ્છદના રાજ પરિવાર દર્શને પધારતા 4માંથી કોઈ પણ એક મૂર્તિની મૂર્તિ રાજ પરિવારના ખોળામાં પ્રસાદી મુક્ત હોવાનું મંદિરના ટ્રસ્ટી જણાવે છે. મંદિરના પરિસરમાં ઉત્તર બુનિયાદી શાળા અને છાત્રાલયમાં 150 વિદ્યાર્થીઓ વિનામૂલ્યે અભ્યાસ કરે છે. મંદિરમાં વિનામૂલ્યે 24 કલાક અન્ય ક્ષેત્રે ધમધમે છે. યાત્રાળુઓ માટે અતિથિ કુટીર પણ વિનામૂલ્યે ઉપલબ્ધ છે, જેમાં 30 જેટલા રૂમો છે. ગૌશાળામાં 650 ગાયો છે. મંદિર પાસે ફાર્મ હાઉસ પાંજરાપોળ પણ આવેલું છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, ભુજ. હળવદમાં આ હાઈવે રોડ ઉપર ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડના ઉપક્રમે 66 કેવી સબસ્ટેશનનું હળવદ દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ ઉર્જા મંત્રી પણ હાજર રહ્યા હતા. હળવદ માળિયા હાઈવે રોડ ઉપર 66 કેવી સબસ્ટેશન ભૂમિપૂજન સમારોહ યોજાયો. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડના ઉપક્રમે ભૂમિપૂજન વિધિ યોજાયો હતો, જેમાં કાર્યક્રમના ઉદઘાટક ગુજરાત રાજ્યના કેબિનેટ ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું છે. અતિથિ વિશેષ તરીકે પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડિયા, સંસદ સભ્ય, નગરપાલિકાના તાલુકા પંચાયતના પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ, એપીએમસી ચેરમેન દ્વારા ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ અને જયંતિભાઈને મોમેન્ટો આપી સ્વાગત કરાયું હતું. હળવદ સબસ્ટેશન કાર્યરત થશે. કુલ 623.11 લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. 15 વધુ ગામોને લાભ થશે, તેમજ વીજ પુરવઠો મળી રહેશે. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા કલેક્ટર, DDO સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મયુર રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ, હળવદ. મોડાસા જૂના યાર્ડમાં દબાણ કરનાર 97 દુકાનદારોને નોટિસ ફટકારતા યાર્ડમાં ચર્ચાનો વિષય બન્યો હતો. છેલ્લા કેટલાય સમયથી દબાણ કરતાઓનો રાફડો ફાટ્યો છે. યાર્ડમાં મનફાવે તેમ અલગ અલગ પ્રકારના યાર્ડ સમિતિની મંજૂરી વગર વેપારીઓ સામે માર્કેટ યાર્ડ સત્તાવાળાઓ દબાઈ બોલાવી રહ્યા છે. મોડાસા જૂના યાર્ડમાં દબાણ કરનાર 97 દુકાનદારોને નોટિસ ફટકારતા યાર્ડમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ઉલ્લેખનીય છે કે મોડાસા યાર્ડમાં છેલ્લા કેટલાય સમયથી દબાણ કરતાઓનો રાફડો ફાટ્યો છે. યાર્ડમાં મનફાવે તેમ જુદા જુદા પ્રકારના યાર્ડ સમિતિની મંજૂરી વગર વેપારીઓ સામે માર્કેટ યાર્ડ સત્તાવાળાઓ તવાઈ બોલાઈ રહી છે અને દબાણ કરતા 97 જેટલા વેપારીઓને નોટિસ ફટકારતા વેપારી આલમમાં દોડધામ મચી જવા પામી હતી. આ મામલે યાર્ડ સમિતિએ મોડાસા સિવિલ કોર્ટમાં KVAT ફાઇલ કર્યા પછી નોટિસ આપી હતી. વધુમાં યાર્ડ સમિતિની મિલકત પેટા ભાડે આપનાર સામે પણ રેન્ટ એક્ટના ભાગ બદલ નોટિસ આપી હતી. એપીએમસી મોડાસામાં ખાસ કરીને જૂનું માર્કેટયાર્ડ કહેવાય છે, એ માર્કેટયાર્ડની અંદર બજાર સમિતિની જે માલિકીના ગોડાઉન અને દુકાનો હતી તે વેપારી મિત્રોને ભાડે આપેલી. આ લોકોએ બજાર સમિતિની મંજૂરી વગર, એની જાણકારી વગર, બજાર સમિતિની આગળની ખુલ્લી જમીનમાં એ લોકોએ દબાણ કરીને પાકા બાંધકામ ને બધું બનાવી દીધેલું છે. ઘણા મિત્રોએ બજાર સમિતિ એમને ભાડે આપી હતી, તો એ લોકોએ બજાર સમિતિની પરવાનગી વગર પેટા ભાડુઆ તો ઊંચા ભાડા લઈને પેટા ભાડે પણ આપી દીધેલી છે. અને અલગ અલગ પ્રકારના આ લોકો નિયંત્રિત ચીજો સિવાયના ધંધા કરે છે. એટલે બજાર સમિતિમાં આને લઈને, દબાણોને લઈને ટ્રાફિકનો પણ મોટો પ્રશ્ન ઊભો થયો છે. જે ખેડૂતો અહીંયા નિયંત્રિત ચીજો લઈને અહીંયા વાહનો લઈને આવે છે, એમના માટે પણ મોટો પ્રશ્ન ઊભો થઈ ગયો છે. અને આના માટે ભલે તકલીફ પડશે બધા મિત્રોને, પણ આ દૂર કરવા માટે અને આ ખોટા દબાણો દૂર કરવા માટે, ખોટા પેટા ભારવતોને દૂર કરવા માટે મેં નામદાર કોર્ટમાં આ બધાની સામે, 97 જણની સામે KVAT ફાઇલ કરી છે. મહેન્દ્ર પ્રસાદ સાથે NS ગુજરાત ન્યૂઝ, અરવલ્લી. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.